જોહાર જય આદિવાસી. આદિવાસીઓની સંસ્કૃતિ, એમની પૂજા પદ્ધતિ, એમના દેવી દેવતા વિશ્વના જે અન્ય ધર્મો છે એ ધર્મો કરતાં એકદમ અલગ છે, અને એના કારણે જ આદિવાસી સંસ્કૃતિની નોંધ યુનો દ્વારા પણ લેવામાં આવી છે. જો કે દરેક વિસ્તાર પ્રમાણે એમના જે દેવો છે તે અલગ છે, પરંતુ એમની જે પૂજા પદ્ધતિ છે, એમનું જે નાચણું છે, એમની જે સંસ્કૃતિ છે, એમાં તમને મહદ અંશે સામ્યતા જોવા મળશે. આજે આપણે વાત કરવાના છે છત્તીસગઢના આદિવાસીઓ દ્વારા તે ઉજવાતા એક એવા તહેવારની, જેમાં જે દેવી દેવતા છે તો એ દેવી દેવતાને પણ સજા કરવામાં આવે છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, શેર જરૂર કરજો, લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પર જરૂર જણાવજો. છત્તીસગઢનો આદિવાસી પ્રભુત્વ ધરાવતો બસ્તર પ્રદેશ અવારનવાર નક્સલવાદીઓ અને એમની અદાલતોને કારણે ચર્ચામાં રહે છે. આ જે અદાલતો છે, અદાલતોમાં માઓવાદીઓ તેમની વિરુદ્ધ જે કામ કરનારાઓ છે એ કામ કરનારાઓને સજા આપે છે. જો કે બસ્તરમાં બીજી પણ એક કોર્ટ છે જે વર્ષમાં એકવાર મળે છે અને તેના ચુકાદામાંથી દેવી દેવતા પણ બાકાત નથી રહેતા. મંદિરમાં મળતી આ કોર્ટ દેવી દેવતાઓને પણ કસૂરવાર ઠેરવે છે અને સજા પણ આપે છે. આ કોર્ટમાં ગામવાસીઓ, ફરિયાદીઓ, નેતાઓ, વકીલ અને કુકડાઓ સાક્ષી તરીકે હાજર રહે છે. આ પરંપરામાં એવી માન્યતા દ્રઢ છે કે દેવતાઓ અને માનવીઓ વચ્ચેના સંબંધમાં પારસ્પરિક જવાબદારી હોવી જોઈએ. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર બસ્તર વિભાગના કોંડાગાંવ જિલ્લાના કેસકલમાં એક અનોખી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. બસ્તરના આદિવાસી પ્રભુત્વ ધરાવતા બસ્તર વિસ્તારમાં ભાદો જાત્રા તહેવાર દરમિયાન ભંગારામ દેવી મંદિર ખાતે એક અનોખી પરંપરા યોજવામાં આવે છે. સેવા હોતા હૈ ભંગારામ જી માઈ કા, ઉસકે સાતવા સેવા મેં જાત્રા હોતા હૈ. અચ્છા. ઓર યહાં નવ પગન પૂરા આદમી આતે હૈ, દેવી દેવતા. અચ્છા. લાતે હૈ ઓર જાત્રા બનાતે હૈ. તે અભી યે જાત્રા મેં સબસે પ્રમુખ ક્યા હોતા હૈ? યહાં સબસે પ્રમુખ ભંગારામ માઈ કો માનતે હૈ. હા. ઉસકે સાથ યહાં કા ગઢ ગાંવ કા ગઢી માઉલી શીતલા. હા. એક હોતા હૈ વહાં સે આતે હૈ ઘાટરાવ સે ઘાટરાવ. અચ્છા. પ્રમુખ દેવી. અચ્છા. બતાતે હૈ કે યહાં પે જો દેવ રહેતે હૈ ઉનકો સજા ભી દિયા જાતા હૈ. હા. જો સાલ ભર સે ગાંવ મેં ભુગતા થે ના ઇસકો ઉસકો પકડતે હૈ. હા. ઉસકો સિરહા ગુનિયા દ્વારા પૂછતાછ કરકે મનાતે હૈ ઔર ઇસ મેં લાખ ઉસકો રવાના કર દેતે હૈ. અહી પર મેં ભાદવ જાત્રા મેં રવાના કર દેતે હૈ. ઉસકો ઘાટ નીચે ફેંક દેતે હૈ તો ઉસકો બેલ કાટ દેતે હૈ તો ઇધર વાપસ નહીં આતા હૈ. જેલ હૈ સજા. સજા યહાં હોય ભંગારામ માઈ, પડિહાર, ડાંકદાર, ખિલોલી, કુંવરપાટ, નરસિંહનાથ, ખંડા ડોકરા, સબ મિલકે સજા સુના કુછકો ભેજ દેતે. એક પરગના મેં કિતને ગાંવ આતે હૈ? એક પરગના મેં 25, 27, 22 ગાંવ આતે હૈ. તો ઉસમે એસે કરકે 9 પરગના. 9 પરગના. સબલે બડે પરગના કદે રહેગા? સિલિયારા. સિલિયારા સબસે બડા. ઓર એસે દેવ આતે હૈ તો સબસે બડે આંગા દેવ ભી હૈ. હા. કોન સે તો યહાં સબસે પહેલે કુઆ ભંગ એ થા કે નરસિંહનાથ. નરસિંહનાથ. નરસિંહનાથ ખંડા ડોકરા. ઉસકે બાદ યહાં કા માન્યતા ઉસકા લડકા કુઆપાટ કો દિયે. હા. કુઆપાટ યહાં સબ કાગે ભાગ સમાતા થા. હા હા. ઉસકો 2 સાલ હુઆ વિવાદ હોને કારણ ઉસ કાટ કે ફેંક દિયે હૈ. હા હા. તો ઉસકો સમિતિ ને પ્રસ્તાવ કિયા ઓર લલિત કુઆ કો યહાં કા પ્રભાગ બનાયા ગયા હૈ. 2 સાલ વહી સંભાલતા હૈ લલિત કુઆ. વો મછલી સે આતા ઉડ ગયા. હા. 9 પરગના સે કિતને આંગ આ જાતે હૈ યહાં પર? યહાં અભી 2 સાલ હૈ કોરોના કે કારણ અભી કમ આતે હૈ. નહીં તો યહાં તો કોઈ ઠોક આંગા દેવી દેવતા ગિનતી હૈ ઔર ગિનતી હૈ. અચ્છા જી. ઓર કુછ આયોજન હોતા હૈ યહાં? કુછ હોય દેવી દેવતા કો શાંત હોને કારણ ભૂમ જગ દેતે હૈ, શાંત કરાતે હૈ, પ્રસાદ ખિલાતે હૈ ઔર બલિદાન ભી હોતા હૈ. ભૂખ મુખ દેવ કો બલિદાન દેતે હૈ. હા. ક્યા નામ લેતે હૈ? હૈ? ક્યા નામ લેતે હૈ? ઉદય સિંહ જૈન. એ માઉલી પૂછા ગઈ યહી કે. ક્યા ચીજ હૈ પીછે મેં? એ હૈ વો દેદી ઇસી કો લાકે ફેંકતે હૈ. અચ્છા. તો સજા અભી સજા હો ગયા હૈ કે અભી સજા કલ દેંગે? સજા હો ગયા. સજા હો ગયા. હો ગયા આજ. અચ્છા. તો યહી પે હોતા હૈ? હા, યહી પે હોતા હૈ. યહાં ક્યા ક્યા ચીજ હૈ અભી? યહાં વોહી આદમી કો બનાયે મૂર્તિ, આંગા, લાઠ, ડોલી, સારા બસ ભારત કા બસ્તર કા સમાન હૈ. ઇસી કો માનતે હૈ બસ્તર મેં દેવી. હા. વો બયાન નહીં દેને સે ઇસી કો ઠંડા કર દેતે હૈ. અચ્છા. પૂછતાછ કરકે. અચ્છા. હર સાલ હોતા હૈ? હર સાલ હોતા હૈ. અચ્છા. અચ્છા. નહીં પહેલે બંદી બના કે રખે હરિજન હરિજન માનતે હૈ બંદી બના કે રખે ભાતે માનતે હૈ.
हाँ वही मानते हैं। ये क्या चीज है? ये मूर्ति है जिसको कोई कोई व्यक्तिगत मानते थे। माता का मूर्ति है, घर में सताने लगता है घर वाले को, कुछ दिन कमा खाते हैं इसके नाम से, कुछ दिन के बाद बहुत एक दो पीढ़ी में सताता है, तो इसके गांव के शीतला के द्वारा मनाया जाता है और इसको घाट में लेके रवाना किया जाता है। यही घाट है, यही है घाट। यहाँ पे आके जब दोबारा पूछताछ होता है तो फिर जवाब नहीं दे पाते, इसको और उस दिन से गाँव वाले छूटते हैं, जेल से भी छूटते हैं, कोई कोई जेल से भी छूट जाते हैं। अच्छा दिन भी होगा तो सताते हैं, फिर वापस उसको परिवार वाले वापस ले जाते हैं। ले जाते हैं यहाँ देवी देवता, फिर पूछाते हैं उसके बाद ले जाते हैं। हाँ सब देवी से बड़े मुख मुख देव देव से पूछ के ले जाते हैं। અહીં જન અદાલત યોજવામાં આવે છે જ્યાં દેવી દેવતાઓ સામે કાર્યવાહી થાય છે અને તેમને સજા પણ સંભળાવવામાં આવે છે। આ દૈવી કોર્ટ ભક્તો અને દેવતાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધ ઉજાગર કરે છે, જેમાં દેવતાઓ પાસે તેમના ભક્તોની સુરક્ષા અને સગવડ પૂરી પાડવાની તેમની ફરજ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે। દેવતાઓ ભક્તોની પ્રાર્થના સાંભળવામાં અથવા આફત ટાળવામાં નિષ્ફળ જાય તો તેમની સામે આરોપ મૂકીને કેસ ચલાવવામાં પણ આવે છે। 3 દિવસના આ તહેવાર દરમિયાન મંદિરના દેવતા ભંગારામ દેવી આ કેસના ન્યાયાધીશ બને છે, જેમાં ગામના નેતાઓ, વકીલ અને કુકડાઓ સાક્ષી તરીકે હાજર રહે છે। દેવતાઓને મંદિરમાંથી કાઢી મૂકવાની ગંભીર સજા અથવા તેમની પ્રતિમાઓને બેકયાર્ડમાં અથવા કોઈ વૃક્ષ નીચે મૂકી દેવાની સાંકેતિક જેલ જેવી સજા આપવામાં આવે છે। કહેવાય છે કે ચુકાદો સંભળાવનારા ગામના નેતા દેવીની સૂચના અનુસાર બોલે છે। આ કેસો માત્ર સજા માટે નથી હોતા પણ દેવતાઓને પ્રાયશ્ચિતની તક પણ આપવામાં આવે છે। દેવતાઓ તેમના કૃત્યોમાં સુધારો કરે અને લોકોની પ્રાર્થના સાંભળે તો તેમની સજા માફ કરીને ફરી મંદિરમાં પાછા લાવવામાં આવે છે। આ સમગ્ર યંત્રણાનું ચીવટથી દસ્તાવેજીકરણ પણ થાય છે અને આવા પ્રત્યેક કેસનું રજિસ્ટર પણ રાખવામાં આવે છે, જેમાં પ્રત્યેક કેસની વિગતો, આરોપ મુકાયેલા દેવતાઓ, તેમની સામે મુકાયેલા આરોપના પ્રકારો, સાક્ષીઓ અને અંતિમ ચુકાદાની વિગતો જાળવવામાં આવે છે। બસ્તરના આદિવાસીઓને પોતાના દેવી દેવતાઓ છે, જેમાંથી અનેક પહેલા માનવ હતા પણ તેમના ઉમદા કાર્યોને કારણે તેમને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો। ભંગારામ દેવી મંદિરનો પણ પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ છે। એક માન્યતા મુજબ 19મી સદીમાં રાજા બહેરામ દેવના શાસન દરમિયાન તેની સ્થાપના થઈ હતી। કહેવાય છે કે સદીઓ અગાઉ હાલના તેલંગાણાના વારંગલમાંથી આવેલા ભંગારામ દેવી માઈજીને કેસકલ પર્વતો નજીક જમીન આપવામાં આવી હતી। માઈજી અને તેમની સાથે આવેલા ડૉક્ટર ખાને કોલેરા અને શીતળાની મહામારી દરમિયાન આદિવાસીઓની અમૂલ્ય સેવા કરી હતી। ત્યારથી માઈજી અને ડૉક્ટર ખાનને દેવી દરજ્જો આપવામાં આવ્યો હતો। માઈજીને ભંગારામ દેવી અને ડૉક્ટર ખાનને ખાન દેવતા અથવા કાના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે। ભંગારામ મંદિરમાં અન્ય દેવતાઓની પ્રતિમા સાથે રાખવામાં આવેલી ખાન દેવતાની પ્રતિમાને ગામવાસીઓ લીંબુ અને ઈંડા ચડાવે છે। તો આ રીતે આદિવાસીઓ પોતાના તહેવારની ઉજવણી કરે છે અને દેવી દેવતાઓને પણ સજાગ કરે છે। શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર, જય આદિવાસી।